હેલો મિત્રો, મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આપની રેસીપી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ કરીનું શાક. જો તમે આ મારી રેસીપીને ફોલો કરશો તો તમારું કાજુ કરીનું શાક એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે અને ઘરના લોકોને ખૂબ જ ભાવશે. તો આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈ લઈએ આ રેસીપી બનાવવાની શરૂઆત. સૌ પ્રથમ અહીંયા એક કઢાઈ લઈ લીધી છે મેં, એમાં મેં એક ચમચો તેલ લઈ લીધું છે. એમાં આપણે સૌ પ્રથમ કાજુને ફ્રાય કરી લેવાના છે. અહીંયા મેં 100 ગ્રામ કાજુ લઈ લીધા છે, એને મેં 2 ભાગમાં કટકા કરીને લઈ લીધા છે. જો તમારે એમ જ આખા રાખવા હોય તો આખા પણ રાખી શકો છો. હવે એને આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરી લેવાના છે. થોડો ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે કાજુને બહાર કાઢી લેવાના છે, વધારે સાંતળવાની જરૂર નથી. હવે આપણા કાજુ થોડા ગોલ્ડન થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે એનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે બધા કાજુને આ રીતે કાઢી લઈશું. હવે એક બીજી કઢાઈમાં મેં 1 ચમચો તેલ લઈ લીધું છે, એમાં આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું. ત્યારબાદ મેં 1 ઇંચ અદરકના ટુકડાને આ રીતે નાના ટુકડા કરી લીધા છે. 8 થી 10 લસણની કળી લઈ લીધી છે. 1 લીલા મરચાંને મોટા કટકા કરી લીધા છે. અહીંયા આદું લસણ અને મરચાંને તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. એને થોડાક સાંતળી લેવાના છે. ત્યારબાદ આપણે એમાં ડુંગળી ઉમેરીશું. અહીંયા બે મોટી ડુંગળી લઈ લીધી છે, એના મોટા ટુકડાને કટ કરીને લઈ લીધા છે. અહીંયા આપણે નાના કરવાની જરૂર નથી, બાદમાં આપણે એને પીસવાના જ છે. હવે એમાં થોડુંક મીઠું ઉમેરીશું જેથી કરીને આપણે ડુંગળી જલ્દીથી સંતળાઈ જાય. એને આપણે થોડી હલકી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. તો એમાં થોડુંક મીઠું ઉમેરી દેવાથી એ જલ્દી સંતળાઈ જાય છે. હવે આપણે થોડીક ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ટમેટાં ઉમેરીશું. તમે જોઈ શકો છો કે આપણે ડુંગળી થોડીક સોફ્ટ થઈ ગઈ છે. તો હવે એમાં 2 મોટા ટમેટાં ઉમેરી દઈશ. અહીંયા મેં ટમેટાને પણ મોટા કટકા કરીને લઈ લીધા છે. સરસ રીતે મિક્સ કરીને આપણે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું જેથી કરીને બંને સરસ રીતે સોફ્ટ થઈ જાય. હવે 2 મિનિટ બાદ આપણે ચેક કરીશું તો આપણે ડુંગળી અને ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે મિક્સર જારમાં ઠંડુ થાય ત્યારબાદ પીસી લેવાના છે. ઠંડુ થાય ત્યારબાદ એને પીસીને તૈયાર કરી લેવાની છે એની પેસ્ટ. હવે અહીંયા મેં 1 વાટકીમાં મગજતરીના બીજને પલાળીને 1/2 કલાક પહેલા રાખી દીધા છે. અહીંયા મેં 3 ચમચી મગજતરીના બીજ લઈ લીધા છે, એને ઠંડા પાણીમાં પલાળી દીધા છે. એની જગ્યાએ તમે કાજુની પેસ્ટ પણ બનાવી શકો છો. હવે એને આપણે પાણી નિતારીને મિક્સર જારમાં લઈ લેવાના છે. અહીંયા જો તમને પસંદ હોય તો કાજુ લઈ શકાય અથવા ખસખસ પણ લઈ શકાય છે. હવે મિક્સર જારમાં ઉમેરીને આપણે 1 ચમચી વરિયાળી એડ કરીશું. વરિયાળી નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે અહીંયા હું 1 જવંત્રીનો ટુકડો એડ કરી રહી છું જેનાથી આપણી સબ્જીમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. જો તમારી પાસે અવેલેબલ હોય તો નાખવાનું, નહીં તો સ્કીપ કરી શકો છો. હવે આને આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈશું. અહીંયા મેં થોડું પાણી ઉમેરીને આ રીતની પેસ્ટ બનાવી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આ પેસ્ટને આપણે બાદમાં સબ્જીમાં યુઝ કરીશું. હવે જે આપણે કાજુ ફ્રાય કર્યા હતા તે જ કઢાઈમાં આપણે સબ્જીનો વઘાર કરીશું. એના માટે મેં 1/2 ચમચી જીરું એડ કરી દીધું છે. થોડી હિંગ એડ કરીશું. 2 બાદિયા ઉમેરી દઈશું. 2 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં. આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે લવિંગ પસંદ હોય તો લવિંગ પણ એડ કરી શકો છો તમે. ત્યારબાદ આપણે તેમાં 2 મોટી ચમચી આદું લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આદું લસણ મરચાંની પેસ્ટને 1 મિનિટ સુધી સાંતળી લેવાની છે. હવે આપણે પેસ્ટ સંતળાઈ ગઈ છે તો તેમાં આપણે ડુંગળી ટમેટાની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું. એકદમ ફાઇન પેસ્ટ બનાવીને લઈ લીધી છે મેં. અહીંયા પેસ્ટ ઉમેર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું બધું. આ બધું સરસ રીતે મિક્સ કરીને આપણે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. તો આપણે એમાં પહેલાં થોડું મીઠું ઉમેરી દઈશું જેથી કરીને આપણી ગ્રેવીમાં સરસ તેલ અલગ પડી જાય જલ્દીથી.
હવે ઢાંકણ ઢાંકીને 3-4 મિનિટ માટે થવા દઈશું, જ્યાં સુધી આપણી ગ્રેવીમાંથી સરસ રીતે તેલ અલગ ન પડવા લાગે. હવે 3-4 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી સબ્જીમાંથી ગ્રેવીમાંથી તેલ અલગ પડવા લાગ્યું છે. આ રીતનું તેલ અલગ પડવા લાગે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે. હવે બધું સરસ રીતે મિક્સ કરીને આપણે એમાં મસાલા ઉમેરીશું. અહીંયા હું થોડીક હળદર ઉમેરી દઈશ, વધારે નથી એડ કરવાની, અહીંયા થોડીક જ એડ કરવાની છે. ત્યારબાદ હું 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મિર્ચ પાવડર યુઝ કરું છું. જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે જે મરચું ખાતા હોય તે લઈ શકો છો, પરંતુ જો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરો તો આપણી સબ્જીનો કલર ખૂબ જ સરસ આવે છે. આ બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે જે મગજતરીના બીજની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું. આ પેસ્ટમાં તમે મગજતરીના બીજની જગ્યાએ કાજુ પણ ઉમેરી શકો છો. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ પેસ્ટ ઉમેરવાથી આપણી સબ્જી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે અને એની ગ્રેવી ખૂબ જ સરસ બને છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે પાછું ઢાંકણ ઢાંકીને આપણે 2-3 મિનિટ માટે થવા દઈશું. 2-3 મિનિટ બાદ આપણે ચેક કરીશું. હવે 2-3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાંથી તેલ અલગ પડવા લાગ્યું છે. આ રીતને આપણી ગ્રેવી તૈયાર થઈ જશે. આ બધું સરસ રીતે મિક્સ કરીને આપણે એમાં થોડુંક પાણી ઉમેરી દઈશું. અહીંયા હું 1/2 કપ જેટલું પાણી ઉમેરી રહી છું. જેટલી તમને ગાઢી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. પાણી ઉમેર્યા બાદ આપણે એમાં કાજુ ઉમેરી દઈશું. અહીંયા જે આપણે કાજુને ગોલ્ડન કરી લીધા હતા તે ઉમેરી દઈશું. અહીંયા મેં 100 ગ્રામ કાજુ લીધા છે. જો તમને વધારે પસંદ હોય તો વધારે પણ એડ કરી શકો છો. હવે બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ ઢાંકણ ઢાંકીને આપણે ફરીથી એને ચડવા દઈશું. હવે ઢાંકણ ઢાંકીને આપણે ફરીથી 2 મિનિટ માટે ચડવા દઈશું. 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી સબ્જીમાંથી સરસ રીતે તેલ અલગ પડવા લાગ્યું છે અને આપણી સબ્જી બિલકુલ તૈયાર થઈ ગઈ છે. આ રીતની આપણી સબ્જી બિલકુલ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે બધું સરસ રીતે મિક્સ કરીને આપણી સબ્જીને એક બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી સબ્જી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને અમારી કાજુ કરીની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. ધન્યવાદ.